સુરત શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવી મૂક્યો છે. આજ રોજ બપોર સુધીમાં 415 કેસ બહાર આવ્યા છે, જેમાં શહેરમાં 318 અને જિલ્લામાં 97 કેસનો સમાવેશ થાય છે. આજે પણ શહેરમાં વરાછા અને સિંગણપુરના પુરુષનું સારવાર દરમિયાન સ્મીવેર હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે સરકારી ચોપડે મોતના આંકડાઓ અને સ્મશાને કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે અંતિમ વિધિ કરાતા આંકડાઓમાં જમીન આસમાનનો ફરક છે. મનપાના અથાગ પ્રયત્નો વચ્ચે પણ કોરોનાનો કહેર આખા શહેરમાં તાંડવ મચાવી રહ્યો છે. અત્યાર સુધીના તમામ રેકોર્ડ કોરોનાએ ગતરોજ રાત્રે તોડી નાખ્યા હતા. કાલે રાત્રે કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 1500 નજીક પહોંચી ગયો હતો. 2020 કરતા પણ ગંભીર પરિસ્થિતિનું હાલમાં નિર્માણ થવા પામ્યું છે. ત્યારે આજે બપોરે પણ કોરોનાના કહેર મચાવતા આંકડા જે સામે આવી રહ્યા છે. બપોર સુધીમાં 318 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, વધુને વધુ કેસો બહાર આવે તે માટે ટેસ્ટિંગની કામગીરી પણ વધુ સઘન બનાવવામાં આવી છે. હાલમાં દરરોજના વધુને વધુ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાં પણ 50 અલગ અલગ ટીમો બનાવી સઘન કામગીરી કરવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારોમાં પણ રેપિડ ટેસ્ટની કામગીરી જોરશોરમાં કરવામાં આવી રહી છે. જે લોકોનો રિપોર્ટ નેગેટિવ આવે માત્ર તેમને જ માર્કેટોમાં એન્ટ્રી આપવામાં આવી રહી છે. આજે બપોરે 318 કેસ આવવાની સાથે કોરોનામાં સારવાર લઈ રહેલા વધુ 2 દર્દીના મોત થયા હતા, જેમાં સિંગણપુરમાં રહેતા 55 વર્ષીય આધેડનું સ્મીમેરમાં સારવાર દરમિયાન અને મોટા વરાછામાં રહેતા 45 વર્ષીય આધેડનું સ્મીમેરમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે જિલ્લામાં નવા 97 કેસ આવ્યા છે. આ સાથે આજે બપોર સુધીમાં નવા 415 કેસ નોંધાયા છે, જે સાથે કુલ કેસની સંખ્યા 76,829 ઉપર પહોંચી છે, જેમાં શહેરમાં 59,220 અને જિલ્લામાં 17,609 થયો છે.